લાગેલો રહીશ, વાંચવામાં લાગેલો રહીશ, વિચારવામાં લાગેલો રહીશ, તો એક દિવસ હું એવો અધિકારી બનીશ કે મારો ઇન્ટરવ્યૂ ટીવીમાં આવતો હશે અને દુનિયા જોતી હશે. અને આવા ઘણા બધા વિચારો આપણે મગજમાં મૂકવા જોઈએ. જેમ કે મેં તમને તથાસ્તુ પુસ્તકની વાત કરી, સ્વામી વિવેકાનંદે બહુ સરસ વાત કરી છે કે તમારું મન તમારો નોકર છે. અત્યારે જેમ આપણે ધાર્મિક કથાની વાત કરીએ છીએ, હમણાં બહુ જ સરસ શ્રીમદ ભગવત સપ્તાહ અહીંયા ઉજવાઈ રહ્યું છે, એક ઉત્સવ છે આ ધાર્મિક ઉત્સવ જેમાં બધા લોકો ભાગ લઈ રહ્યા છે. તો આ સમજવા જેવું છે કે સ્વામી વિવેકાનંદ એવું કહેતા હતા કે તમારું મન તમારો નોકર છે, તમારું મન તમારો નોકર છે, પણ ધ્યાન રાખજો એ તમારો માલિક ન બની જાય. અને ધર્મ સાથે જો જોડીએ તો ઉપવાસ જે આપણે કરીએ છીએ, ઉપવાસ એ ઉપવાસ કરવાનું કારણ પણ આ મનને નોકર બનાવવાની વાત છે. આપણા ભારતના વડાપ્રધાન પણ આ પ્રયોગ કરી રહ્યા છે. એ કયો પ્રયોગ છે હમણાં આપણે સમજીએ, પણ જ્યારે આપણે કોઈ ઉપવાસ કરીએ છીએ તો એ ઉપવાસ કરવા પાછળનું મૂળ કારણ એ હોય છે કે જ્યારે સાંજે આપણને ભૂખ લાગે તો આપણે જમતા નથી, તો જ્યારે જમતા નથી ત્યારે આપણે ભૂખને કંટ્રોલ નથી કરતા મિત્રો, આપણા મનને કંટ્રોલ કરીએ છીએ, મનને વશમાં કરીએ છીએ. ભૂખને કંટ્રોલમાં નથી કરતા, ભૂખને મનમાં, ભૂખને વશમાં નથી કરતા, મનને વશમાં કરીએ છીએ. અને જે લોકો મનને વશમાં કરી રાખ્યું છે ને એ લોકો જીવનમાં બહુ જ આગળ આવે છે. ભારતના વડાપ્રધાન મોદી સાહેબ પણ મનને વશમાં કરવા માટે નવરાત્રિમાં 9 દિવસ લીંબુ પાણી ઉપર જીવતા હોય છે, તમને ખ્યાલ હશે. એમને પણ ભૂખ લાગતી હોય છે, પણ એ ભૂખને કંટ્રોલ નથી કરતા, મનને કંટ્રોલ કરે છે. અને જે લોકો મનને કંટ્રોલ કરે છે એ દુનિયામાં ખૂબ નામ કમાય છે. એટલે અહીંયા બેઠેલા લોકો મનને કંટ્રોલ કરતા શીખે. એક કાકા ડૉક્ટર પાસે જાય છે અને ડૉક્ટરને કહે છે કે સાહેબ મને ઢીંચણમાં દુખે છે. સાહેબે કહ્યું કયા ઢીંચણમાં? તો કે આ ઢીંચણમાં. ડૉક્ટર સાહેબ પૂછે છે કાકા તમારી ઉંમર કેટલી થઈ? કાકા તમારી ઉંમર કેટલી થઈ? તો કાકા કહે છે સાહેબ 85 વર્ષ થઈ. તો ડૉક્ટર સાહેબ કહે છે સાહેબ 85 વર્ષે તો ઢીંચણમાં દુખે ને, 85 વર્ષે તો કાકા દુખે ઢીંચણમાં. તો કાકા ડૉક્ટર સાહેબને કહે છે સાહેબ આને 85 વર્ષ થયા પણ આ તો નથી દુખતો. એટલે બધું મનનું કારણ હોય છે. આપણે જો સમજીએ તો મન મજબૂત બનાવવું જોઈએ, કેમકે ઉપરથી તથાસ્તુ થાય છે. આમાંથી ઘણા લોકોએ આ સપ્તાહ દરમિયાન સમજ્યા હશે કે ભગવાન આપણી અંદર જ બેઠો હોય છે, ભગવાન આપણી અંદર જ છે, આપણા હૃદયમાં છે, અને એ જ આપણું મન છે. જો મનને મજબૂત કરીએ, એટલે કે આપણા અંગત ભગવાનને મજબૂત કરીએ, તો ચોક્કસ આપણા જીવનની દરેક ઈચ્છાઓ પૂરી થાય. ઘણા લોકોની ઈચ્છાઓ પૂરી થાય છે. મેં જોયું છે, અમારા એક મિત્ર છે કિરીટભાઈ, કિરીટભાઈએ એક દિવસ આવીને મને કહ્યું કે સાહેબ મારો પગાર બહુ ઓછો છે પણ જીવનમાં આગળ આવવું છે, ખૂબ પૈસા કમાવા છે, ધનવાન થવું છે. મેં કહ્યું કે તમે ખાલી વિચારો ચાલુ કરી દો. ઘણા લોકો અહીંયાથી ગરીબ હોય છે અને ઘણા લોકો અહીંયાથી અમીર હોય છે. જેમ કે તમે ભારતના સદીના મહાનાયક અમિતાભ બચ્ચન વિશે સાંભળ્યું હશે. અમિતાભ બચ્ચન 1999-2000 સાલમાં એમની કંપની હતી ABCL, અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ. તો અમિતાભ બચ્ચન થોડા દેવાદાર થઈ ગયા, એમનું બધું ડૂબી ગયું, નાણાકીય રીતે આર્થિક રીતે પછાત થઈ ગયા. પણ તે મનથી ગરીબ નહોતા, મનથી અમીર હતા. અને મનથી અમીર હોવાના કારણે સતત એવું વિચારતા હતા કે મારી પાસે તો ખૂબ પૈસા છે, મારી પાસે તો ખૂબ ધન છે. અને ઉપરથી તથાસ્તુ થયું ને પાછા પૈસાદાર થઈ ગયા. તો ઘણા લોકો મનથી ગરીબ હોય છે, ઘણા લોકો મનથી અમીર હોય છે. આ કિરીટભાઈને મનથી ગરીબાઈ હતી. મને મળ્યા, મને કહે સાહેબ મારે ધનવાન થવું છે. મેં કીધું તમે અહીંયાથી ધનવાન થઈ જાઓ, જો અહીંયાથી ધનવાન થઈ જશો તો ચોક્કસ તમારી બેંકમાં પણ પૈસા આવી જશે, પણ તમે અહીંયાથી ગરીબ હશો તો ક્યારેય ધનવાન નહીં થઈ શકો. મને કહે છે અહીંયાથી કઈ રીતે ધનવાન થવાય, અહીંયાથી ધનવાન થવું છે મારે પણ કઈ રીતે થવાય? તો મેં એને ટૂંકો રસ્તો બતાવ્યો. આ ટૂંકો રસ્તો છે. જેમ કે ઘણા લોકોને એક અનુભવ થયો હશે કે સવારે 5 વાગે જાગવાનું હોય અને તમે એલાર્મમાં, ઘડિયાળમાં એલાર્મ મૂકી દો, મોબાઈલમાં એલાર્મ મૂકી દો સવારે 5 વાગ્યાનું, તો તમે અનુભવ કર્યો હશે કે 5 વાગવામાં 1 મિનિટ બાકી હોય ને એ પહેલાં તમે જાગી ગયા હશો. આવું તો ઘણા લોકોને બન્યું હશે, 5 વાગવામાં 1 મિનિટ બાકી હોય ને તમે જાગી ગયા હોવ. આવું જ આપણા જીવનમાં રોજ થાય છે કે રાત્રે વિચારીને સૂઈ ગયા, સવારે 5 વાગે જાગવું છે, 5 વાગે જાગવું છે, 5 વાગે જાગવું છે, 5 વાગે જાગવું છે. તો ઉપરથી તથાસ્તુ થયું અને 5 વાગે જાગી ગયા. આવું જ ધનવાન માટે છે.
રોજ રાત્રે જો વિચારીને સૂઈ જઈએ કે હવે મારી પરિસ્થિતિ બદલાવાની છે, હવે હું ધનવાન બનવાનો છું, હવે મારા જીવનમાં બધું સારું થવાનું છે, હવે મારા ગ્રહો બદલાય છે, હવે શું ખાવાનું છે, તો ઉપરથી તથાસ્તુ થશે. પણ મેં જોયું છે 90% લોકો રાત્રે સૂઈ જતાં એવું વિચારતા હોય છે કે મારા જીવનમાં કાયમ તકલીફો જ હોય છે, અને એના જીવનમાં કાયમ બીજા દિવસે સવારે એ જાગે ને તો એના જીવનમાં તકલીફો જ હોય. આવું ઘણા લોકો અનુભવતા હોય છે. તો કિરીટભાઈએ રોજ રાતે વિચારવાનું શરૂ કર્યું. કિરીટભાઈએ વિચારો ચાલુ કરી દીધા રોજ રાત્રે સૂઈ જતા કે હું ધનવાન છું, હું ધનવાન છું, હું ધનવાન છું, હું ધનવાન છું, મારા જીવનમાં હવે સુખ આવશે, સુખ આવશે, સુખ આવશે, સુખ આવશે. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, એમના જીવનમાં ઘણા બધા ચમત્કારો થયા. એક ચમત્કારની હું તમારી સાથે વાત કરીશ. માત્ર એમણે રોજ રાતે વિચારવાનું શરૂ કર્યું કે હું ધનવાન જ છું, ધનવાન બનવા માટે જ જન્મ્યો છું, હું ખૂબ પૈસાદાર છું. અને એમના જીવનમાં જે ચમત્કારો થયા એનું એક નાનું ઉદાહરણ આપું. એમને નવી ગાડી ખરીદવી હતી પણ એમની પાસે પૂરતા પૈસા નહોતા. પગાર એમનો 15,000 રૂપિયા હતો, એટલે એમણે વિચાર્યું કે 15,000માં તો નવી ગાડી ના આવે તો કરવું શું. તો એમણે વિચારો ચાલુ કર્યા કે હું ધનવાન છું, ધનવાન છું, મારે નવી ગાડી લાવી છે, નવી ગાડી આવી જશે. મિત્રો, તમારી જાણ માટે કહું છું કે એમના જીવનમાં પરિસ્થિતિઓ બદલાવા લાગી, આર્થિક ફાયદા થવા લાગ્યા. અને અચાનક જોયું તો આવતા 2.5 મહિનાની અંદર એક ઘટના એવી બની કે એમને નવી ગાડી લાવવાનો પ્રસંગ બની ગયો અને નવી ગાડી આવી પણ ગઈ. એમણે મને પત્ર લખીને કહ્યું કે સાહેબ, તમે જે વાત કરી હતી તથાસ્તુની, કે ઉપરથી ભગવાન તો એક જ શબ્દ બોલે છે તથાસ્તુ, અને એ શબ્દથી અમારા જીવનમાં પરિવર્તન થયું. આજે 2.5 મહિના થયા છે, 2.5 મહિનામાં અમે નવી ગાડી પણ લાવી દીધી છે. તો આજે અહીંયા મારે વિનંતી કરું છું માતાઓ, બહેનોને, ભાઈઓને, વડીલોને, કે રોજ રાતે સૂઈ જતા હકારાત્મક વિચારો કરવા જરૂરી છે. તમારા ઘરમાં જે બાળકો હોય એ બાળકોને જોઈને પણ કહો કે આ દીકરો છે, આ દીકરી છે, એ મારા ઘરમાં જન્મ્યા છે તો બહુ સારા વ્યક્તિ બનવા માટે જન્મ્યા છે, મહાન વ્યક્તિ બનવા માટે જન્મ્યા છે, આ પરિવારનું નામ રોશન કરશે અને એક દિવસ તથાસ્તુ થશે. જો તમારે તથાસ્તુ કરવું હોય તમારા જીવનમાં, તો રોજ રાતે સૂઈ જતા સતત વિચારો કરવા પડે. જો નકારાત્મક વિચારો કરશો તો નકારાત્મક પરિણામ મળશે, હકારાત્મક વિચારો કરશો તો હકારાત્મક પરિણામ મળશે. માતા જીજાબાઈનું નામ બધાએ સાંભળ્યું હશે, શિવાજીના મમ્મી. માતા જીજાબાઈનું આ ઉદાહરણ મને બહુ ગમે છે, કેમકે માતા જીજાબાઈએ શૂરવીર શિવાજી જેવા લડવૈયા આપણને આપ્યા. શિવાજી નાના હતા ત્યારે માતા જીજાબાઈ હાલરડા ગાતા હતા, એ હાલરડા શૂરવીરના હતા, શૂરવીરના હાલરડા. આમ શિવાજી પારણામાં હોય અને માતા જીજાબાઈ ગાતા હોય કે ધણ ધણ ડુંગરા ડોલે માતા જીજાબાઈ ઝુલાવે, તું મારો સિંહ છે, તું મારો સાવજ છે, તું મારો કેસરી છે, ઉપરથી અવાજ આવતો હતો તથાસ્તુ. અને શિવાજી સિંહ જેવા થયા, સાવજ જેવા પાવરફુલ થયા, એકદમ શક્તિશાળી લડવૈયા. એ માતા જીજાબાઈના શૂરવીરના હાલરડા હતા જેની અસર શિવાજી ઉપર થઈ. અહીંયાથી ઘણા માતા જીજાબાઈ બેઠા છે અને માતા જીજાબાઈના પ્રતાપે જ આવા આયોજકો જન્મ્યા છે, આવા કાર્યકર્તાઓ જન્મ્યા છે. પણ હજી ઘણી માતાઓ ભૂલો કરતી હોય છે. અત્યારની માતાઓ ભૂલો શું કરતી હોય છે, એમનો દીકરો કે દીકરી પારણામાં ઝૂલતો હોય તો માતા બોલતી હોય છે કે બેટા સૂઈ જા, હવે અંધારું થયું છે, અંધારું થયું છે તો બાવો આવશે, અને ઉપરથી અવાજ આવે તથાસ્તુ. અને ના ઊંઘતો હોય તો સૂઈ જાય ડરથી કે અંધારામાં બાવો આવે. ઘણા લોકોને તો અંધારામાં બિલાડી આવશે કરીને સુવાડ્યા છે, તો એવા લોકો પછી ઉંદરથી પણ બીતા થઈ જાય. તો સુરવીના હાલરડા ગાવાનું કારણ માતા જીજાબાઈનું એ હતું કે એમનો જે દીકરો હતો શિવાજી, એનું જે મન હતું એ મક્કમ બનાવવાનું હતું કે તું મારો સિંહ છે, તું મારો સિંહ છે, તું મારો સાવજ છે. અને એટલા જ માટે હું અહીંયાથી અપીલ કરી રહ્યો છું, બહેનોને ભાઈઓને વિનંતી કરી રહ્યો છું કે તમે રાત્રે સૂઈ જતા ખાલી મનથી વિચારો ચાલુ કરી દો કે અમે ધનવાન છીએ, ધનવાન છીએ, ધનવાન છીએ, અમે સફળ છીએ, સુખી છીએ, સુખી છીએ, સુખી છીએ, અમારા પરિવારમાં સુખ છે, સુખ છે, સુખ છે, તો ઉપરથી અવાજ આવશે તથાસ્તુ. આ ભગવાનનું એક બહુ સરસ બાબત છે જે મને બહુ ગમે છે. ભગવાને એક વસ્તુ એના હાથમાં રાખી છે, આ તથાસ્તુ ક્યારે બોલવું એ એમના હાથમાં રાખ્યું છે. કિરીટભાઈ 2.5 મહિનામાં ગાડી લાવી શક્યા, કિરીટભાઈને એક દિવસમાં નથી આવી. કિરીટભાઈએ 2.5 મહિના સુધી સતત વિચારો કર્યા. એટલે આપણે પણ રોજ વિચારો કરવા પડે, અને જો રોજ વિચારો કરીએ તો ક્યારેક એક ક્ષણ આવી જાય
જ્યારે તથાસ્તુ થઈ જાય. ઘણા લોકોને રોગો થાય છે આવી રીતે, કોઈની ખબર જોવા જાય, કોઈને કેન્સર થયું હોય અને કેન્સરની ખબર કાઢવા જાય કે ભાઈ તમને કેન્સર થઈ ગયું, બોલે હા, તો એ ભાઈ પાછો પોતે વિચારે કે એને કેન્સર ના થઈ જાય, અને સતત વિચારો કરે કે એને થઈ જશે, એને થઈ જશે, એને થઈ જશે. ઉપરથી તથાસ્તુ થાય, ખબર પડે બે મહિનામાં એને કેન્સર થયું. એટલા માટે અહીંયા બેઠેલા ભાઈઓ બહેનો માતાઓ વડીલોને હું કહું છું કે આજથી ક્યારેય નકારાત્મક ન વિચારો. કેમ કે જેમ હમણાં કહ્યું કૃષ્ણ ભગવાન, તો એક જ શબ્દ બોલવા ટેવાયેલા છીએ, તથાસ્તુ. એ તો એમ જ કહે છે કે તમારી કુંડળીમાં મેં આ શબ્દો જ લખ્યા છે કે તથાસ્તુ, તમે જેવું વિચારશો તેવું થશે. તમે ચેક કરી લો, જે ધનવાન લોકો છે એને જઈને મળજો કે તમે ધનવાન કેમ છો, નાનપણમાં તો તમે ગરીબ હતા, તો એ ચોક્કસ કહેશે કે નાનપણમાં હું ગરીબ હતો પણ મારે ધનવાન બનવું હતું, ધનવાન બનવું હતું અને આજે ધનવાન છે. ઘણા લોકોનું વજન વધી જાય છે, મને આવીને કહે કે સાહેબ મારું વજન એટલા માટે વધી ગયું છે કે મને ખાવાનો બહુ શોખ છે. તો હું એને કહેતો છું કે ખાવાનો શોખ છે એટલે વજન નથી વધતું, વિચારો નબળા હોય છે. તો નબળા વિચારોવાળાને આવું ચોક્કસ થાય છે. નબળા વિચારો કોને કહેવાય? કે જમતી વખતે વિચારો કરે માણસ, જમતી વખતે કે હું થોડુંક જ જમું છું તો એ વજન વધે છે, વજન વધે છે, વજન વધે છે, વજન વધે છે. એટલે હું ઘણી વખત કહેતો હોઉં છું, બટાકાનું શાક ખાવાથી પેટમાં વાયુ કોને થાય? બટાકાનું શાક ખાવાથી પેટમાં વાયુ થતો હોય છે. ઘણા લોકોને ગેસ થાય, સોડા પીવા પડે, ઇનો લેવી પડે, એસિડિટીની દવા લેવી પડે, ગેસની દવા લેવી પડે. તો બટાકાનું શાક ખાવાથી ગેસ કોને થાય, વાયુ કોને થાય? જેને જેને બટાકાનું શાક ખાવાથી ગેસ થાય એવી ખબર હોય એ બધાને ગેસ થાય. કેમ કે ઉપરથી અવાજ આવે તથાસ્તુ. એ બટાકાનું શાક ખાતો એ વખતે જ વિચારે, હવે મને વાયુ થશે, હવે મને વાયુ થશે, હવે મને વાયુ થશે. 90% રોગો તમારા શરીરમાં થતા, 90% રોગો માત્ર ને માત્ર વિચારોથી થતા રોગો છે, જેને કહેવાય સાયકોસોમેટિક રોગો. અને હું ખાતરીપૂર્વક માનું છું કે અહીંયા બેઠેલા ઘણા લોકો આ તથાસ્તુ નામના શબ્દનો ફાયદો લેશે. એક દીકરો આવ્યો મને કહે, સાહેબ મને તો બહુ ફાયદો થયો. મેં કીધું કેવી રીતે? તો કે મેં મારા ઘરમાં બધા જ રૂમમાં તથાસ્તુ લખી દીધું, દરેક રૂમમાં એક શબ્દ લખી દીધો, તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. એમણે કહ્યું કે હું મારા ઘરમાં તથાસ્તુ લખી દીધું. મેં કીધું એનાથી શું ફાયદો થયો? તો કે અમારા ઘરમાં બધા જ વ્યક્તિઓના વિચારો બદલાઈ ગયા. વિચારો કેવી રીતે બદલાઈ ગયા? તો કે જ્યારે જ્યારે અમે કંઈક વિચારીએ છીએ ને તો અમને આ શબ્દ યાદ આવે છે તથાસ્તુનો. એટલે હવે અમે નકારાત્મક વિચારો નથી કરતા, માત્ર સકારાત્મક વિચારો કરીએ છીએ, હકારાત્મક વિચારો કરીએ છીએ. અને આ હકારાત્મક વિચારોના કારણે અમારી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. અને આવી જ પરિસ્થિતિ જો તમારે બદલવી હોય, તમારા જીવનમાં પણ સુખ શાંતિ સમૃદ્ધિ સફળતા અને તંદુરસ્તી લાવવી હોય, તો અહીંયા બેઠા બેઠા જ વિચાર કરી લો કે આપણા જીવનમાં આજથી સુખ શાંતિ સમૃદ્ધિ સફળતા અને તંદુરસ્તી આવી રહી છે. અને આટલું સરસ ધાર્મિક આયોજન થયું હોય, ધાર્મિક સપ્તાહ હોય, તો એ દરમિયાન તો ચોક્કસ એવું વિચારવું જોઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ પણ, મુરલીધર પણ આપણને ચોક્કસ તથાસ્તુના આશીર્વાદ આપશે અને આપણા જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ સફળતા અને તંદુરસ્તી આવશે. મેં જોયું છે મોટાભાગના લોકોને આટલું સમજ્યા પછી જીવન બદલાયું છે. હમણાં એક કલેક્ટર સાહેબ મળ્યા મને, મને કહે સાહેબ હવે મને સમજાય છે હું કલેક્ટર કેમ બન્યો. મેં કીધું કેવી રીતે? તો કે મેં નાનપણમાં વિચાર્યું હતું મારે આઈએએસ ઓફિસર બનવું છે, આઈએએસ બનવું છે. મેં કીધું તો આઈએએસ બનવા માટે તમે વિચારો કર્યા તો આઈએએસ બન્યા? મને કહે એ જ તમને વાર્તા કેવી છે. હું નાનો હતો ત્યારે મેં વિચાર્યું હતું મારે કલેક્ટર બનવું છે, આઈએએસ બનવું છે. પછી યુવાન થયો તો મેં બેંકની પરીક્ષા આપી, તો બેંકની પરીક્ષામાં હું નપાસ થયો. રેલવેમાં પરીક્ષા આપી, રેલવેની પરીક્ષામાં નપાસ થયો. તલાટીની પરીક્ષા આપી, તલાટીમાં નપાસ થયો. સચિવાલયમાં ક્લાર્કની પરીક્ષા આપી, ક્લાર્કમાં નપાસ થયો. પછી મેં આઈએએસ બનવાની પરીક્ષા આપી યુપીએસસી, તો યુપીએસસીમાં પાસ થયો. મેં કીધું એવું કઈ રીતે શક્ય બન્યું? તો કે તમે કીધું ને તથાસ્તુ થાય છે. નાનપણમાં મેં વિચાર્યું હતું કે મારે કલેક્ટર બનવું છે, કલેક્ટર બનવું છે, કલેક્ટર બનવું છે. તો કે સાહેબ હું બેંકની પરીક્ષામાં નપાસ થયો, કેમ કે ઉપરવાળાએ મને નપાસ કર્યો. જો હું બેંકની પરીક્ષામાં પાસ થઈ જાત તો હું બેંકમાં લાગી જાત, જો હું રેલવેમાં પાસ થાત તો રેલવેમાં લાગી જાત, ક્લાર્કમાં પાસ થાત તો ક્લાર્કમાં લાગી જાત.
પણ મેં સાહેબ આઈએએસ બનવાનું વિચાર્યું હતું તો ભગવાને મને બાકી બધામાં નપાસ કર્યો, અને હું યુપીએસસીની પરીક્ષામાં બેઠો તો પહેલાં જ પ્રયત્ને પાસ થયો. આટલું જબરજસ્ત તથાસ્તુનું ઉદાહરણ છે તમારી સામે. તો મિત્રો, આજથી હું તમને વિનંતી કરું છું કે માત્ર ને માત્ર હકારાત્મક વિચારો કરવા, અને તમે જોજો તમારા જીવનમાં પરિવર્તન આવી જશે. અમારે અમદાવાદમાં ઘણી વખત આવું થાય, હા, અમદાવાદમાં ઘણી વખત એવું બને કે બધા લોકો ક્યાંક ગયા હોય તો પાર્કિંગની સમસ્યા બહુ હોય, ગાડીઓ વધારે, પાર્કિંગ કરવાની જગ્યા ઓછી. તો ઘણા ઘરેથી નીકળે ને એટલે ઘરવાળીને કહેતા આવે કે આપણને પાર્કિંગમાં જગ્યા નહીં મળે, પાર્કિંગમાં જગ્યા નહીં મળે, પાર્કિંગમાં જગ્યા નહીં મળે, આવું વિચાર્યા કરે. અને જ્યારે કોઈ પ્રસંગમાં જાય તો જો ખરેખર પાર્કિંગમાં જગ્યા ના મળે, પાર્કિંગમાં જગ્યા જ ના મળે, કેમ કે એણે એવા વિચારો કર્યા છે. અને ઘણા લોકો એવું વિચારતા હોય છે કે પાર્કિંગમાં મારા માટે જગ્યા હશે, અને જ્યારે જઈને ઊભો રહે તો કોઈ આવીને એની ગાડી લઈ જાય ને આની જગ્યા થઈ જાય, આવું બનતું હોય છે. તો તમે આજથી જ હકારાત્મક વિચારો ચાલુ કરી દો. આપણી આજની વાતો અહીંયા રાખીએ છીએ, ઉપરથી એક જ અવાજ આવે છે, તથાસ્તુ. તો રોગો પણ તમને આટલા માટે થાય છે, જીવનમાં સફળતા પણ આટલા માટે મળે છે, સુખય આટલા માટે મળે છે. તો છેલ્લે ફરીથી કહી દઉં છું, રોજ રાત્રે સૂઈ જતા ભગવાન શ્રી કૃષ્ણને, મુરલીધરને, કુળદેવીને, દેવતાને યાદ કરીને મનમાં બોલો કે આજથી હું સુખી થઈ રહ્યો છું, આજથી હું સમૃદ્ધ થઈ રહ્યો છું. અને તમારા ભગવાન, આપણા બધાના ભગવાન એક જ શબ્દ બોલશે, તથાસ્તુ. મને લાગે છે કે તમે આજથી આ વિચારો ચાલુ કરી દેશો અને આજથી તમારા જીવનમાં પરિવર્તનનો નવો અનુભવ થશે. આપણે આગળના કાર્યક્રમ માટે હવે મારા શબ્દોને વિરામ આપું છું. અને આજ ફરીથી એક નાની વાત કરી દઉં. એક માજી હતા, એ માજીને રૂપિયાની જરૂર પડી, એટલે એમણે ભગવાનને કાગળ લખ્યો કે ભગવાન, એક 2500 રૂપિયાની જરૂર પડી છે. એની પાસે કોઈ મદદ કરનાર કોઈ વ્યક્તિ નહોતા, એટલે એણે ભગવાનને કાગળ લખ્યો, ભગવાન 2500 રૂપિયાની જરૂર પડી છે, એક 2500 રૂપિયા તું મને મોકલી દે. હવે સરનામું લખ્યું તો કે વાદળોની પાછળ ભગવાનનું ઘર સ્વર્ગમાં. હવે આ ટપાલ ટપાલીના હાથમાં આવી, તો ટપાલી મોકલે ક્યાં? ટપાલ એ ટપાલીએ વિચાર કર્યો કે આ ટપાલ મોકલવી ક્યાં? તો ટપાલીએ આખો લેટર વાંચી નાખ્યો, ટપાલ વાંચી નાખી. તો ટપાલમાં લખ્યું હતું કે ભગવાન, હવે મારી ઉંમર થઈ ગઈ છે, 2500 રૂપિયાની જરૂર છે, અને કોઈ મને મદદ કરતું નથી, તો તું મને મદદ કર. તો 4-5 ટપાલીઓ ભેગા થયા, બધાને વિચાર આવ્યો કે આપણે આ માજીને મદદ કરવી જોઈએ. તો બધા ટપાલીઓએ ભેગા થઈને 2000 રૂપિયા ભેગા કર્યા અને માજીને મોકલાવી દીધા. પેલા માજીને 2000 રૂપિયા મળી ગયા. 2000 રૂપિયા મળી ગયા એટલે માજીએ ફરીથી ટપાલ લખી. ટપાલમાં સરનામું લખ્યું, સ્વર્ગ, ભગવાનનું ઘર, વાદળોની પાછળ. આવું સરનામું લખી દીધું. ટપાલમાં લખ્યું કે ભગવાન, મને ખાતરી છે તે તો 2500 રૂપિયા જ મોકલ્યા હશે, પણ આ 500 રૂપિયા ટપાલીએ કાઢી લીધા લાગે છે. મિત્રો, આ ટપાલી જેવું જ ઘણી વખત આયોજકોનું થતું હોય છે. આયોજકો ઘણી વખત ઘરના જોડી દેતા હોય છે, અને આયોજકો કાર્યકર્તાઓ પોતાનું દિલ, તન, મન અને ધનથી સેવા આપતા હોય છે, પણ ક્યારેક એને પણ આવું સાંભળવાનું આવતું હોય છે. પણ આજે આપણે અહીંયા નક્કી કરીએ કે આયોજકો અને કાર્યકર્તાઓએ જે જબરજસ્ત તનતોડ મહેનત કરી છે, તન, મન અને ધનથી મહેનત કરી છે, અને ખૂબ મહેનત કરી રહ્યા છે. તમે જોયું હશે આટલું મોટું સંચાલન થઈ રહ્યું છે, ચારે બાજુ આટલું બધું સરસ સગવડો ઊભી કરી છે. તો આવા આયોજકો અને કાર્યકર્તાઓ માટે જબરજસ્ત જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. જબરજસ્ત જોરદાર તાળીઓ, જોરદાર તાળીઓ. આવા આયોજકો, અને હું એમ માનું છું કે ભગવાન શ્રી કૃષ્ણ એમની ઉપર સતત આશીર્વાદ વરસાવતા રહે અને એવા આયોજનો કર્યા કરે. કાર્યકર્તાઓને ભગવાન શક્તિ આપે, ઉર્જા આપે, જેના કારણે કાર્યકર્તાઓ પણ ખૂબ તન, મન, ધનથી સેવા આપે છે. એમના પણ જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને તંદુરસ્તી આવે. અને અહીંયા બેઠેલા દરેક એવા વ્યક્તિઓ જેના કાનમાં મારો આ અવાજ જઈ રહ્યો છે, એ લોકોના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને તંદુરસ્તીના આશીષ મળે. અને ઉપરવાળો ભગવાન શ્રી કૃષ્ણ પણ એના શબ્દોને તથાસ્તુ બોલે એવી શુભેચ્છા સાથે હું અહીંયા વિરમું છું. અને બધાને હવે પછીના કાર્યક્રમનો આનંદ લેવાની, ખરેખર ખૂબ આનંદ આવે એવો કાર્યક્રમ આવી રહ્યો છે. માત્ર છેલ્લે એક વસ્તુ કહી દઈ, સતત અને સખત હકારાત્મક વિચારો કરશો તો તમારું જીવન બદલાઈ જશે. કિરીટભાઈનું જીવન બદલાયું, પેલા કલેક્ટર સાહેબનું જીવન બદલાયું,
બધાના જીવન બદલાયા છે, તો આજેથી તમે પણ સખત અને સતત હકારાત્મક વિચારો કરજો. ઉપરથી અવાજ આવશે. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ. શ્રી મૌલિકભાઈ સોની, સરસ મજાને એમણે પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક વિચારોને એના માધ્યમથી તમારા ને મારા જીવનમાં કેવું સરસ મજાનું પરિવર્તન આવી શકે એની વાત કરી. આપણે મૌલિકભાઈ સોનીને આવકારી ચૂક્યા છીએ, પણ એક વિશેષ ઈચ્છા એવી છે કે મૌલિકભાઈને સમસ્ત ગાગિયા પરિવાર વતી એક નાનકડું સરસ મજાનું સ્મૃતિચિહ્ન પણ આપીએ. શ્રી બળદેવભાઈ ગાગિયા, આપને વિનંતી કરીશ, બાણખોખરીના શ્રી બળદેવભાઈ ગાગિયા શ્રી મૌલિકભાઈ સોનીને સમસ્ત ગાગિયા પરિવાર વતી એક સ્મૃતિચિહ્ન અર્પણ કરીને આપણે તાળીઓથી ફરીથી મૌલિકભાઈનો ખૂબ ખૂબ આભાર કરીએ. આશીર્વાદ બદલ મનશ્રી ખૂબ ખૂબ આભાર. અમારા સમસ્ત ગાગિયા પરિવાર વતી ભાઈ શ્રી મેરામણ બાપા, આપનું સ્વાગત અભિવાદન અને અમારા પ્રણામ આપના સુધી પહોંચાડી રહ્યા છે. યાદ અપાવી દઉં, આજે બરાબર 8:30 વાગ્યે આપણા વચ્ચે એક ખૂબ જ પ્રખર વક્તા ભાઈ શ્રી મૌલિકભાઈ સોની પોઝિટિવ થિંકિંગ એટલે કે સકારાત્મક વિચારો વિશે અને એની જિંદગી ઉપર શું સરસ મજાની અસર થઈ શકે, આપણા જિંદગીને કેમ વધારે સારી બનાવી શકાય એના માટેની વાત લઈને આવશે. બરાબર 8:30 વાગ્યે ભાઈ શ્રી મૌલિકભાઈ સોની આપણી વચ્ચે એમના સરસ મજાના મંતવ્ય સાથે ઉપસ્થિત થશે. અને એ જ રીતે રાત્રે બરાબર 9 વાગ્યાથી આપણા સૌરાષ્ટ્ર ગુજરાતના 3 ધીંગા કલાકારોને આપણે મંચ ઉપરથી માણવાના છે. લોક સાહિત્યકાર ભાઈ શ્રી માયાભાઈ આહિર, ભજનિક શ્રી લક્ષ્મણભાઈ બારોટ અને ભજનિક શ્રી ભનુભાઈ ઓડેદરા. તો બરાબર 8:30 વાગ્યે પાછા અહીં મંડપમાં પંડાલમાં આપનું સ્થાન લેશો. એ જ રીતે શબ્દોથી અહીંયા સ્વાગત કરું શ્રી ભીમભાઈ આંબલિયા, શ્રી મહેશભાઈ ચેતરિયા અને શ્રી દેવાનંદભાઈ. મોટી ખોખરીથી ઉપસ્થિત શ્રી નારણભાઈ કરમૂર, જામ ખંભાળિયાના શ્રી દાડુભાઈ પિંડારિયા, મોટી ખોખરીના શ્રી દેવસિંહભાઈ બારડ અને જામ ખંભાળિયાના શ્રી અર્જણભાઈ કરમૂર, આપ સૌને શબ્દોથી આવકારું છું. ભરમાં અને ગુજરાતની બહાર જે ધર્મપ્રેમીઓ લઈ રહ્યા છે વ્યાસપીઠ ઉપર, ખૂબ જ યુવા ઉંમરમાં શ્રીમદ ભગવતજીનું ધર્મની દ્રષ્ટિએ કહીએ, તર્કની દ્રષ્ટિએ કહીએ, સમાજ વિદ્યાની દ્રષ્ટિએ કહીએ, પરંપરાની દ્રષ્ટિએ કહીએ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહીએ, એ તમામ મહત્વ ખૂબ જ સરળ શબ્દમાં જે આપણને સમજાવે ને આમ બાળકને કેમ એની માં કંઈક શરબતનો ઘૂંટડો પીવડાવે અને ઘૂંટડો તરત બાળકને ઉતરી જાય એટલા આસાનીથી આપણને સમજાય એવું સરસ મજાનું શ્રીમદ ભાગવત કથાનું જે રસપાન આપણને કરાવી રહ્યા છે શાસ્ત્રી ડૉક્ટર શ્રી મહાદેવ પ્રસાદજી મહેતા. એમના નામની આગળ જ્યારે ડૉક્ટર હોય ને ત્યારે હું વધારે વજનથી એટલા માટે બોલું છું કે પેલા નાડી વૈદ કે ડૉક્ટર, સામાન્ય ડૉક્ટર મતલબ એ MBBS એમણે નથી કરેલું, એમણે PhD કરેલું છે, એમણે અધ્યયન એટલું કરેલું છે. એમના શોધ અને સંશોધનને માન્યતા આપવામાં આવી છે એટલા માટે ડૉક્ટર થયા છે. અને એ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે, મહાદેવ પ્રસાદજીની એક સ્પષ્ટ સૂચના હતી કે ગાગિયા પરિવારની સાથે, સર્વે સંતો મહંતોની સાથે, સર્વે મહેમાનોની સંગાથમાં પહેલાં મારે ઊભું રહેવું છે રાષ્ટ્રગીતના સન્માનમાં. આપણે બધા પહેલાં પોતાના સ્થાન ઉપર ઊભા થઈએ અને એક વ્યક્તિ વિશેષને મારે યાદ કરવાના છે. કારગિલનું યુદ્ધ જ્યારે થયું અને એ સમયે સૌ પ્રથમ જે શહીદો થયા એમાં સૌથી પહેલાં જે શહીદ થનારા જે આપણા વીર ભારતીય જવાનો હતા એમાંથી એક નામ કદાચ, આમ તો આહિર સમાજ ભૂલે જ નહીં એ ઋણને, પણ કદાચ આહિર સમાજ એ નામ ભૂલે તો કદાચ ભૂલી શકે, પણ ભારતભર એ નામને ના જ ભૂલી શકે. એ નામ એટલે શહીદ વીર રમેશ જોગલ. એ જોગલ પરિવાર માટે, શહીદ વીર રમેશ જોગલ માટે એક વખત જોરદાર તાળીઓ થઈ જાય. અને તાળી એટલા માટે ઈચ્છું છું, રમેશ જોગલે તો એમનો પ્રાણ આપી દીધો, પણ જ્યારે એ શહીદોને સત્કારવાના કાર્યક્રમો થયા પંડિતજી શાસ્ત્રીજી, અને એ સમયે એ પરિવારની સંગાથમાં અમે જ્યારે હતા કલાકાર તરીકે, ત્યારે રમેશભાઈ જોગલના પરિવાર, એમના મોટા ભાઈએ અને એમના પરિવારજને અમને એક જ વાત કરી હતી કે જોગલ પરિવારનો તો એક જ દીકરો અમારો શહીદ થયો છે અને સરહદ ઉપર હતો, અમારું હાલે ને તો આખે આખો પરિવાર સરહદ ઉપર જઈને શહીદ થવા તૈયાર છે, રક્ષણ મારી ભારતમાંનું થવું જોઈએ.
અને આપણને ગૌરવ છે કે આપણે ભારતીય છીએ. અને એટલે જે તમામ સૈનિકો માટે એટલું જ કહીશ કે ન ઠંડા હોને દિયા આપને ગરમ ખૂન કીરવાની કો, ન બદનામ હોને દિયા આપની મદમસ્ત જવાની કો. મર ગયે મિટ ગયે ઇસ દુનિયા સે તો ક્યા, ન મિટને દિયા હિન્દુસ્તાન કી અમર કહાની કો. આપણા સ્થાન ઉપર માં ભારતીની વંદના કરીએ. પૂજ્ય શાસ્ત્રીજી ડૉક્ટર શ્રી મહાદેવ પ્રસાદજી મહેતા, બધા જ બ્રાહ્મણો, તમામ સંતો મહંતો, સમસ્ત ગાગિયા પરિવાર અને ગાગિયા પરિવારના સમસ્ત મહેમાનો સૌ પોતાના સ્થાન ઉપર ઊભા રહેશે. અહીંથી રાષ્ટ્રગીત વગાડવાની શરૂઆત થાય. આપણને બધાને રાષ્ટ્રગીત આવડતું જ હશે, આપણે સાથે ગાઈ પણ શકીએ. ખૂબ ખૂબ આભાર. ત્રણ વાર જય બોલાવવાની છે, પણ હું માઇકમાં બોલું છું, તમે વગર માઇકે બોલ્યા છો, જમણો હાથ ઉપર કરીને. પણ એક નાનકડી વિનંતી છે, આપણે સરહદના ગામમાં રહીએ છીએ. જામનગર કયો કે દ્વારકા કયો, સરહદથી નજીક છે. વગર માઇકે ગાગિયા પરિવારનો અવાજ છે, એ સરહદની પાર દુશ્મનના ઘર સુધી જઈ શકે, આજે બતાવવું છે. હું પણ વગર માઇકે બોલીશ, તમે પણ વગર માઇકે. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ, જય હિન્દ. બધા પોતાના સ્થાન ઉપર વિરાજશો ને ખૂબ ખૂબ જોરદાર તાળીઓથી આપણે પૂજ્ય શાસ્ત્રીજીને વ્યાસપીઠ ઉપર આવકારીએ. શાસ્ત્રીજી વ્યાસપીઠ ઉપર એમનું સ્થાન લે ત્યાં સુધી એક નાનકડી વાત હજી કરી દઉં. લડાઈ વખતે પાકિસ્તાને 21 વાર દ્વારકાધીશજીના જગત મંદિર ઉપર બોમ્બ ફેંકવાનો પ્રયાસ કર્યો ને 21 બોમ્બ દરિયામાં જ પડ્યા, એકે દ્વારકાધીશજીના મંદિર ઉપર નહીં. બોલ શ્રી દ્વારકાધીશ કી. ફરીથી પૂજ્ય શાસ્ત્રીજીને ખૂબ ખૂબ તાળીઓ સાથે આપણા પ્રણામ અને વંદના પહોંચાડીએ. ખૂબ ભાવથી આજે નંદોત્સવમાં ભાગ લેવાનો છે. બરાબર 8:30 વાગ્યે અહીંયા આપણા મૌલિકભાઈ સોની પોઝિટિવ થિંકિંગ ઉપર પોતાની વાત રજૂ કરશે, અને 9:30 વાગ્યાથી માયાભાઈ આહિર અને જબરજસ્ત કલાકારોની સંગાથમાં ડાયરો. પૂજ્ય શાસ્ત્રીજી, અમારી પણ વંદના શાસ્ત્રીજી સુધી પહોંચાડું. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી, પાંડુરંગ 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 હરે, રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી,
રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારે પાંડુરંગ 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 Thank you.
તન કાળિયા ઠાકોરને યાદ કરશું. કાળિયા કાળિયા ગાયો ના ગોવાળિયા, કાળિયા કાળિયા ગાયો ના ગોવાળિયા.
હરિઓમ. ભાગવતજીને તથા ભગવત ભક્તોને વંદન સાથે સૌને જય મુરલીધર.